પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરને ડીસા કોર્ટમાંથી મોટી રાહત મળી છે. ફેબ્રુઆરી 2018માં અલ્પેશ ઠાકોરે નવા ખાતે એક જાહેર સભામાં તત્કાલીન જિલ્લા પોલીસ વડા નીરજ બળગુર્જર વિશે જાહેરમાં વાંધાજનક ટિપ્પણી કરી હતી અને ત્યારબાદ તત્કાલીન જિલ્લા પોલીસ વડા નીરજ બળગુર્જરે ડીસા કોર્ટમાં અલ્પેશ ઠાકોર વિરુદ્ધ માનહાનિનો ગુનો નોંધાવ્યો હતો, જે અંગેની ડીસા કોર્ટમાં છેલ્લા 2.5 વર્ષથી કાયદેસરની કાર્યવાહી ચાલી રહી હતી. ત્યારે આજે ડીસા કોર્ટે આ મામલે અલ્પેશ ઠાકોરને બિન તહોમત જાહેર કરીને અલ્પેશ ઠાકોરને રાહત આપી છે. આ સમગ્ર કેસ અંગે અલ્પેશ ઠાકોરના વકીલ સાદિકભાઈ મંડોરીએ વધુ વિગતો આપી હતી. નાંદર ડીસા કોર્ટમાં 2018ની સાલમાં ભૂતપૂર્વ એમએલએ અલ્પેશભાઈ ખોડાજી ઠાકોર સામે તત્કાલીન એસપી બળગુજર સાહેબે બદનક્ષીનો કેસ દાખલ કરેલો. એક જાહેર મંચ ઉપર જે પણ કંઈ સભામાં અશબ્દ પ્રયોજન થયું હતું તેના અંગે, ત્યારબાદ 2018થી લઈને આજ સુધી ડીસા કોર્ટ, ડીસા લોયર કોર્ટ, ડીસા એડિશનલ સેશન્સ કોર્ટ અને નામદાર ગુજરાત હાઈકોર્ટ સુધી કાનૂની પ્રક્રિયાઓ ચાલેલી અને ત્યારબાદ તમામ કાનૂની પ્રક્રિયાઓ પૂરી થયા બાદ આજે કેસના આરોપો હોય છે બંધકસીનામાં તે માંડવાળાલાયક ગુનાઓ હોય છે, ગમે ત્યારે બંને પક્ષકારો સમાધાન પણ કરી શકતા હોય છે, જેના ભાગરૂપે કોઈ મનદુખ રહેતું ન હોય પક્ષકારોમાં બળગુજર સાહેબે નામદાર ડીસા કોર્ટમાં 26 તારીખના રોજ કેસ પરત ખેંચવાની વિડ્રો આપેલી, જે હિયરિંગના અંતે નામદાર ડીસા કોર્ટે 2/11/2020 રોજ અલ્પેશભાઈ ઠાકોરને બદનક્ષીના કેસમાં બિનતહોમત છોડી મૂકવાનો હુકમ કરેલ છે અને અલ્પેશભાઈ સામે ચાલતી પ્રક્રિયા નામદાર ડીસા કોર્ટમાં પૂરી થઈ છે ને એમના વિરુદ્ધનો કેસ 2/11/2020 રોજ ફેસલ થયેલ છે.